User Registration Tutorial ના 5મા ભાગમાં તમારું સ્વાગત છે. આપણે Registration Login પ્રક્રિયામાં અમુક અંશો અને ટુકડાઓને એકસાથે વ્યવસ્થિત કરીશું. ત્યારબાદ પૂર્ણ ચકાસણી કરીશું એ જોવા માટે કે આ ખરેખર કામ કરે છે. છેલ્લા ભાગમાં તમે જોયું કે મેં પોતાને આ ડેટાબેઝમાં રજિસ્ટર કર્યું. બધું જ બરાબર કર્યું છે અને હું અહીં લોગિન સ્ક્રીન પર છું. ચાલો જોઈએ કે હું લોગિન કરી શકું છું. માનીએ કે યુઝરનેમ એલેક્સ છે અને પાસવર્ડ એ પાસવર્ડ છે જે વાપર્યો હતો. જ્યારે હું લોગિન માં ક્લિક કરું છું, ફરીથી ઇનકરેક્ટ પાસવર્ડ. આનો અર્થ એ નથી કે યુઝરનેમ મળ્યું નથી. હું યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરીશ. આ ધેટ યુઝર ડઝ નોટ એક્ઝિસ્ટ બતાવશે. પરંતુ અહીં આ કહે છે યુઝરનેમ અસ્તિત્વમાં છે પણ પાસવર્ડ ખોટો છે. હવે પાસવર્ડ ખોટો થવાનું કારણ એ છે કે અહીં ડેટાબેઝ અંદર સાદા લખાણના પાસવર્ડની MD5 એન્ક્રિપ્ટેડ પાસવર્ડ સાથે તુલના થઈ રહી છે. આપણે આ રીતે કરી શકીએ છીએ. લોગિન પેજ ઉપર પાછા જઈ જે પહેલાના ટ્યુટોરિયલ યુઝર લોગિન ટ્યુટોરિયલમાં આવરી લીધું હતું એ ભાગમાં જ્યાં પાસવર્ડો મેચ થાય છે કે નહીં એ તપાસવા માટે તુલના કરીએ છીએ તે યુઝરનેમને ત્યાં તપાસશે અને આ પાસવર્ડને તપાસશે. પાસવર્ડ તપાસ કરવાની જરૂર છે. આ સમયે માનીએ કે પાસવર્ડ સ્લાઇસર UK1 છે. તો આ પાસવર્ડ છે જે હું અહીં ટાઈપ કરી રહી છું. આ ખૂબ જૂનો છે. સ્લાઇસર UK1 ઠીક છે અને આને તપાસ કરશે અને આ પાસવર્ડ સ્લાઇસર UK1 સમાન છે. પણ આ પાસવર્ડ DB પાસવર્ડ સમાન છે તેથી સરખામણી મળી રહી નથી. આ ત્યારે પસંદ કરવું પડે છે જ્યારે પાસવર્ડને એન્ક્રિપ્ટ કરીએ છીએ. તો હવે આ વાસ્તવમાં આ સમાન બનશે. તો આ એન્ક્રિપ્ટ થયેલ સ્લાઇસર UK1 છે જે આ સ્લાઇસર UK1 સમાન છે. તો MD5 એન્ક્રિપ્ટ થયેલ પાસવર્ડને ડેટાબેઝમાં MD5 એન્ક્રિપ્ટ થયેલ પાસવર્ડ સાથે તુલના કરી રહ્યા છીએ. હું આ ફોર્મ ફરીથી સબમિટ કરી લોગિન કરીશ. ફરીથી એરર. હું ફરી પ્રયાસ કરું. લોગિન ઉપર ક્લિક કરું. ના, આ કામ નથી કરી રહ્યું. આને તપાસીએ. પાસવર્ડ પોસ્ટ પાસવર્ડ સમાન છે તો MD5 પાસવર્ડ છે. હું પાછળ જઈ રિફ્રેશ કરું. પાસવર્ડ ટાઈપ કરીશ. ઠીક છે, હું જાણું છું કે અહીં શું સમસ્યા છે. અહીં સમસ્યા છે કે આપણો MD5 પાસવર્ડ સંપૂર્ણપણે સાચો છે પરંતુ તેની સરખામણી એ પાસવર્ડથી થઈ રહી છે જે ડેટાબેઝમાં કપાઈને ટૂંકો થયો છે. આવું એટલા માટે કારણ કે જો આપણે સંરચનામાં જઈ પાસવર્ડ ફિલ્ડમાં અહીં નીચે જઈ એડિટ કરીએ તો હમણાં આની મર્યાદા 25ની લંબાઈ તરીકે મળી છે. તો આ માટે મર્યાદા વધારીશું. માની લો 100. મને પૂર્ણ રીતે ખાતરી નથી કે MD5 સ્ટ્રીંગ કેટલી લાંબી હોય છે, પણ લેન્થ વેલ્યુ ઇક્વલ ટુ 100 લખીશ. આને સંગ્રહિત કરો. કોષ્ટકને બ્રાઉઝ કરી આ વેલ્યુ રદ કરીશ. ત્યારબાદ પાછળ જઈ ફરીથી રજિસ્ટર કરીશ. તો રજિસ્ટર. યુઝરનેમ પસંદ કરો. ધારો કે એલેક્સ, જેવું પહેલા કહ્યું હતું. પાસવર્ડ પસંદ કરો. ધારો કે સ્લાઇસર UK1 અને રજિસ્ટર પર ક્લિક કરો. યુ હેવ બીન રજિસ્ટર, રિટર્ન ટુ લોગિન પેજ. હવે ડેટાબેઝ ફરીથી તપાસીએ. આ પહેલેથી જ લાંબુ દેખાઈ રહ્યું છે. આ કપાઈને ટૂંકું થયું નથી કારણ કે મેં આની લંબાઈને બદલી છે. તો હવે જ્યારે હું પાછું લોગિન કરવાનો પ્રયાસ કરું છું અને આ બરાબર ટાઈપ કરું છું, આપણે લોગિન કરી શકીએ છીએ અને અંદર છીએ. ઠીક છે, તો સ્ટ્રીંગ લંબાઈ જેવી વસ્તુઓની તપાસ કરો. આશા રાખું છું કે તમને આ સમજાયું છે. જો તમે ઈચ્છો છો કે હું આ ટ્યુટોરિયલને વિસ્તૃત કરું તો કૃપા કરી મને જણાવો. અને આ યુઝર રજિસ્ટ્રેશન છે. આ યુઝર લોગિન ટ્યુટોરિયલથી આગળનું છે. તો આ એકસાથે રાખી એક સંપૂર્ણપણે કાર્ય કરતું
યુઝર રજિસ્ટર અને લોગિન પ્રક્રિયા મળે છે. હું આ મારા ઘણા પ્રોજેક્ટ કાર્યોમાં વાપરીશ. ઉદાહરણ તરીકે હું કંઈક પર એક પ્રોજેક્ટ બનાવી શકું છું જે કે યુઝર લોગિન અને યુઝર રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરે છે તો હું આને ખૂબ વાપરીશ. તો વધુ માહિતી માટે યુઝર લોગિન અને રજિસ્ટ્રેશન પરના પ્રોજેક્ટો તપાસો. જો તમારી પાસે કોઈ પ્રશ્નો છે અથવા મારાથી કોઈ પણ વસ્તુ પર વિસ્તારમાં જાણવા ઈચ્છો છો તો મને જણાવો. ભવિષ્યમાં સુધારાઓ માટે કૃપા કરી ઉમેદવારી નોંધાવો. આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.